અમદાવાદમાં ખુમાકામ રોડ પર આવેલા ઇસ્કોન ગ્રીન બંગલોમાં લૂંટ અને ધાળનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પણ નેવું લાખ રૂપિયાની લૂંટ ચલાવી અજાણ્યા લૂંટારુઓ ફરાર થઈ ગયા તેમણે જે ઘરમાં લોકો હતા તેઓને ઈજા પણ પહોંચાડી હતી અને પીડિત પરિવારને રૂમમાં બંધ કરી દીધો અને ત્યારબાદ લૂંટ ચલાવી આ લૂંટારુઓએ ત્રીસ તોલાથી વધારે દાગીનાની જોઈ કરી હોવાની પણ માહિતી મળી છે જોકે પોલીસે બિલ આપવાનું કહેતા એફઆઈઆરમાં દાગીના ચોરીનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જો આ ઘરેણાની ચોરીનો આંકડો નોંધાય તો ઓગણીસ લાખથી વધુની ધાળ ગણી શકાય બોપલ પોલીસે લૂંટ અને ધાળની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજ જ મુદ્દે વધુ જાણકારી અમારા સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે મિહિર જે પ્રકાર વિગતો મળી રહી છે તે અનુસાર ખૂબ મોટા પ્રમાણમાં રોકડની પણ ચોરી અને દાગીનાની પણ ચોરીની ઘટના સામે આવી છે હવે પોલીસ કઈ દિશામાં અત્યારે કાર્યવાહી કરી રહી છે વિધિ પોલીસ અત્યારે હાલ એપેસલ અને ડોગ સ્કોડની મદદ લઈ અને અલગ અલગ દિશાએ તપાસ જે છે તે કરી રહી છે પરંતુ શહેરમાં ગુનાખોરી છે તે સતત વધી રહી રહી છે 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 અને સલામત દાવા જે પોલીસ કરી પરંતુ પોતાના ઘરમાં પણ ન હોવાનો કિસ્સા એક પછી એક રોજ જોવા મળી રહ્યા છે આ બોપલ ગુમા પાસે આવેલું ઇસ્કોન ગ્રીન જે બંગલો છે કે ત્યાં આગળ રાતના સમયે જે લૂંટારુઓ છે કે જે ધાડ પાડી અને તે લોકોએ જે જે લોકોને બંધક બનાવી અને લૂંટી લીધા છે આ દ્રશ્યો છે કે જે લૂંટારુઓ છે કે જે અહીં અગિયાર વર્ષનો જે બાળક હતો તે અહીં સૂતો હતો તેની ઇલેક્ટ્રોનિક આઈટમ હતી તે લઈ અને અહીં મંદિરમાં તેમને જે ચાંદીના દાગીના હતા કે જે ચાંદીના સિક્કા હતા તે પણ ચોરી કર્યા હતા અને ત્યારબાદ જે દંપતી હતા જે આ રૂમમાં હતા તેને પણ તે લોકોએ ખખડાવી અને ત્યાં આગળ અંદર પ્રવેશ કર્યો હતો અને તેમને છડી બતાવી અને જેટલું સોના ચાંદીના દાગીના હતા અને એક નેવ લાખ રૂપિયા રોકડ હતા તે પણ લૂંટી લીધા હતા

એ લોકોએ ત્રણ વાગ્યાની આસપાસ આ દરવાજો ખોલવાનો ટ્રાય કર્યો એટલે મારા વાઈફે દરવાજો અમને એમ કે અમારો દીકરો બાજુમાં સૂતો છે એટલે એને એ નોક કરી રહ્યો છે એટલે તરત ખોલી દીધો ખોલ્યો એટલે તરત ખબર પડી કે સામે તો અજાણ્યા શખ્સો છે ને હાથમાં બંને હાથમાં ટૂલ્સ છે હજારો હતા એટલે પછી મને હું બી ઉઠીને ઓપોઝ કર્યો અમે બંને અંદરથી પૂસ કરતા હતા એ લોકો ચાર જણા બહારથી પૂસ કરતા હતા અને પછી એ લોકોનો ઓપોઝમાં એ લોકોએ મારવાનું ચાલુ કર્યું અને એટલામાં મને અહીંયા ચક્કુ વાગ્યું માથામાં સળિયો એમને માર્યો છે અને પછી અમને જોયું કે બાજુનો દરવાજો ખુલ્લો છે એટલે અમે પછી સરેન્ડર કર્યું કેમ કે મારો દીકરો બહાર બાજુમાં હતો સરેન્ડર કરીને મારી વાઈફે પછી કીધું કે તમારે જે જોઈતું હોય તમે લઈ લો લાઇટ ચાલુ કરો અમે શાંત થઈ ગયા અમે એને અમે પૂછ્યું કે તમે કોણ છો કે આમ ગુંડે હૈ આગળ છેલ્લા હોગે તો માર ડાલેગે અમારે પાસે પાસ ગન હૈ પાંચ જગ્યાએ ઘા છે ગળામાં ઘા છે અહીંયા ઘા છે અહીંયા અંદર પણ એમને વાગ્યું છે પગમાં પણ સળિયાઓ અને ઓજારોથી એમણે માર્યું છે એમની હાલત તો એ વખતે મારાથી જોઈ શકાય એવી નથી કદાચ મેં એને પાછો આવી રીતે ના ખેંચ્યો હોત તો ગળુ નસ કપાઈ પણ ગઈ હોત એટલું સખત રીતે એ લોકો અમને માર માર કરતા હતા અને હું કન્વિન્સ કરવાની ટ્રાય કરતી હતી કે તમે એને મારશો નહીં હું તમને બધું જ આપી દઉં છું મારી પાસે એની પાસે કંઈ નથી બધી બધી વસ્તુ મારી પાસે જ છે મને ખબર છે હું તમને આપી દઉં છું તમે એને છોડી દો માંડ માંડ કરીને એને મારી પાછળ ધક્કલ્યો કેમકે એને ચપ્પાથી ઘા કરતા હતા અને મને સરિયાથી મારતા હતા એટલે સરિયાથી જખમ કરતાં ચપ્પાના જખમ વધારે હતા એટલે મેં મારી પાછળ એને ઢાંકવાનો ટ્રાય કરી તરત જ મેં મારા કબાટનો દરવાજો ખોલી દીધો એમને જે સામાન જોતો હતો બધું બેગો બે બેગ લઈને ત્યાં બેગમાં બધું ભરી લીધું પછી લાસ્ટમાં લેપટોપ અને મારું પર્સ પણ ઉઠાવ્યું એમને તો અમે ના પાડી કે લેપટોપ કંપનીનું છે તમે લઈ જશો તો અમારે પોલીસ કમ્પ્લેન કરવી પડશે તમે મૂકીને જાઓ તમારે કંઈ કામનું નથી પર્સમાં અમારા કામના ડોક્યુમેન્ટ છે પૈસા કાઢીને લઈ જાઓ પણ કાગળિયા ના લઈ જશો એટલે પર્સ અને લેપટોપે પાછું મૂકી ગયા તમારી સામે આ બધું જ અંદરથી કાઢેલો સામાન છે જે પાછો મૂકેલો છે અને કેશ બધી લઈ ગયા છે સેમ કેટલું કેશ હતી અને કેટલું સોનાના દાગીના મારા બેઉના પર્સ મારા દીકરાનું લો એનું કવર નહીં થઈ અને ઘરમાં અમુક કેશ આટલું થઈ અને દોઢેક લાખની કેશ લઈ ગયા છે પચાસથી સાઠ તો સોનું લઈ ગયા છે અને પાંચ કિલો જેવી ચાંદી લઈ ગયા છે મારા ઘરમાં દસ રૂપિયાની નોટ પણ એ મૂકીને ગયા નથી અમારા આખા જીવનભરની પૂંજી બધું જ અમારી પાસેથી લઈને ગયા છે કેમ કે ગયા જ મહિને મારા ભાઈ બહેનના ત્રણ ભાઈ બહેનના લગ્ન હોવા અને લોકડાઉનની સિચ્યુએશનમાં લોકર્સ ખોલી નથી દેતા એટલે આ આટલું પહેરવા વાળી વસ્તુઓ અમે ઘરમાં મહિનાથી રાખી મૂકેલી હતી કેટલા લોકો આવ્યા ખાસ પાલબેન અને કઈ રીતના અંદર કેટલા લોકો મારા રૂમમાં મારી સામે ત્રીસ મિનિટ સુધી ચાર લોકો હતા એમને હું વારે વારે રિક્વેસ્ટ કરતી હતી કે એક જણા અહીંયા ઉભા રહો ત્રણ જણા બાર ઊભા રહો અમને ડર લાગે છે તો એ બોલતા હતા કે અમે ચાર નથી અમે દસ જણા છીએ બાકીના લોકો નીચે છે અમે ચાર જણાને ત્રીસ મિનિટ સુધી સહન કર્યા છે નીચે બીજા કેટલા હશે દસ હશે પાંચ હશે છ હશે એનો મને અંદાજો નથી લાગે છે બિલકુલ અમારી સોસાયટી કદાચ બોપલગુમા એરિયામાં એવું કહેવામાં આવે છે કે અમારી સિક્યુરિટી સર્વેલન્સ સિસ્ટમ આજુબાજુનો એરિયા બધી જ રીતે અમે લોકો સેફ છે અત્યારે પાંચ વર્ષથી હું અહીંયા રહું છું મારું બાળકની મને ચિંતા નહોતી આ રાતનો જે બનાવ બન્યો એ પછી મને પોતાને એવું થાય છે કે અમારે બેમાંથી એક એક કદાચ જોબ ક્વિટ કરીને ચોવીસ કલાક અમારા છોકરા સાથે રહેવું પડશે ડિજિટલ લોક હતું અગર એ લોક ટચ કરતો કે ખોલવાનું ટ્રાય કરતો તો હુટર વાગી જતું કદાચ દસ ઘર મિનિમમ દસ ઘર સુધી એ સાયરન જતી હતી કદાચ એને આ નોલેજ હશે એટલા માટે એ તમે જોયું બાર કે જાડીની આગળ પાછળ લોક હતા બે લોકો હતા છતાં ત્યાં એને તોડીને તોડવાનો પ્રયત્ન કરો ને એ ગયા ત્યારે તો અમે જાગતી અવસ્થામાં હતા છતાં પણ અમને એનો પગરવનો પણ અવાજ નહોતો તો જે પ્રકારે અત્યારે ભૂપરના લોકો છે તેઓ આખી ઘટનાને અત્યારે વર્ણવી રહ્યા છે